સમાલડી ગામને આંગણે બટુકસી બાપુની તિથિ. આમ તો આ પરગણો આ તિથિની રાહ જોતું હોય કે એક સાથે એટલા ભજનિકોને સાંભળવા મળે છે. કેવળ ને કેવળ એ ભજનનો પ્રતાપ હોય છે. હમણાં જ મેરાણભાઈ કીધું એમ કે હૃદયને ટેકો તો ભજન જ આપી શકે. કાં સુરાને સાપડે કાં હરિભક્તાને હોય, કાં સુરાને સાપડે કાં હરિભક્તાને હોય, ઓલા નાક વઢાને ન હોય હરઘના વેમાન હામળા. કાં ભક્તને કાં સુરવીરને કાં દાતારને. અને ત્રીજી વાત એ કહું કે સાહેબ, ભક્તિમાંથી ભક્તિ કરતા કરતા ક્યારેક સુરવીરતા પ્રગટ થતી હોય છે, અને ક્યારેક ક્યારેક સુરવીરતા માલી એક ભક્તિનો જન્મ થતો હોય છે. આમાં બે વસ્તુ છે. ડોક્ટર સાહેબો બેઠે એને ખબર હશે, કારણ કે ઘણી વાર અમુક બીમારીની દવા દેવા જાય તો અમુક એની આછે ડેમેજ થાય. આ લીવરનું ધ્યાન રાખવા જાય તો કિડની ઉપર અસર થાય, પછી એને આપણે વેન્ટિલેટર ઉપર રાખવા પડે. એક બાપાને વેન્ટિલેટર ઉપર રાખેલા, બધું વાયરિંગ કરેલું બધે. એ બાપાનો દીકરાનો દીકરો એની બા સાથે આવેલો દાદાને મળવા. દાદાને આમ બધું વાયરિંગમાં જોયા પહેલી વાર. એને કીધું છોકરે જોયું ન હોય. ઘરે આવીને એને કોઈ પૂછ્યું કે કાં દાદા શું કરે, ત્યાં દાદાનું ચાર્જ ખરલા થઈ ગયો તો રિચાર્જમાં મૂક્યા. એને એમ કે આને બેટરી ચાર્જ કરે બાપાની એમ. એમ જીવનમાં કોઈ પણ એક રસ્તો લ્યો એટલે એક રસ્તો ગુમાવો પડે. મારી વાત એ કરું છું, તમે બે વસ્તુ સાથે નહીં ચાલે. અને બે વસ્તુ ક્યારે થાય? જો ભાઈ, બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી, ઠોકરું ખાવાથી બુદ્ધિ આવે. જો હા, કોઈ એમ કહેતો કે બદામ ખાઈ જાય. નીચે એક દુકાને એક વેપારી બેઠો છો, એક જણે કરિયાણાની દુકાન, એટલે આવીને પૂછ્યું બદામ છે તક, હા. કાજુ રાખો છો તક, હા. પિસ્તા રાખો છો તક, હા. હાકર રાખો છો તક, હા. દેશી ઘી રાખો છો તક, હા. પછી ઓલાએ કીધું તારે શું લેવું? ઓલો કે મારે તો કાંઈ નથી લેવું, તારી દુકાનમાં બધું ફેર્યું ભેગું કરીને ખાને હું આટીકા જેવું આમ લે આમ રખડવા. તારા ને તારા પાસે પીડ્યું છે ને ખાઈ શકતો નથી ભલા માણા. આમ ઘણી વાર આપણી બાજુમાંથી વયું જતું હોય છે જે જોતું હોય છે. પણ આજ ભાવેડાના નામાધારી ક્ષત્રિયો બેઠા છે, આમાં બધાયને નામથી ઓળખું છું. બધાયના એક એકના નામ લેવા બેહું તો મારો વારો વયો જાય. પણ રવુ બાપુથી લઈ તમામ સંતો અને રણજીતભાઈના આમંત્રણને માન આપી, અને આમાં 50% મિત્રો એવા છે કે જેને આમંત્રણની જરૂર નથી. સાહેબ સાંભળી લીધું, જો અમારા કલાકારોને જો અમને જો આમંત્રણની વાત ન હોય તો મહેમાનોને આમંત્રણની વાત ક્યાંથી હોય ભલા માણા. અને હારા કામના કોઈ દિવસ આમંત્રણ ન હોય એને જ અતિથિ કહેવાય. અને પછી બહુ માન દીન લાવો ને એ શું કે એકચ્યુઅલી અમને મજા ના આવી તો ઘીરે રહેવાય ને, મજા ન આવી તો. અમુકને તો ગમે ત્યાં લઈ જાવ ક્યાંય મજા આવે એમ છે જ નહીં. હરખમાલી પાસે આવ્યા ને, હરખમાં હતા, ન્યાલી પાસે આવ્યો, એ કે બાકો નહોતું, લે અમે લાઇટર દઈ ફેર કાકડી લે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં જ્યાં ભાવ પ્રગટ થાય, આ બુદ્ધિનો વિષય જ નથી ભાઈ. બે પતિ પત્ની બેઠા હતા, અમુક તો હાવ કાલા કાઢતા હોય એકલા એકલા બેઠા હોય ત્યારે. એકચ્યુઅલી તારા વગર તો જીવિત ન એક, હવે એકલો એકલો ભજીયા ખાતો છો ને પાછો અત્યારે કાલા કાઢે હાવ. બે એવા બેઠા બેઠા કાલા કાઢતા હતા. એટલે એને પતિ એની પત્નીએ કીધું કે હું એ તેઓ તમારી વગેરે જરાય ન જીવી એકો. હા, રાંધતા રાંધતા અડધો ઉલાળી જાય ખબર છે બધાય ને, સૂલો ભાળે ડોહો. આ પણ આ એક એક હોય કોઈ એવા, આપણે એમ નથી કહેતા અપવાદરૂપી કોઈ નીકળે એવા. કોઈ કટારી કરગ રહે કોઈ મરે વિષ ખાય, પ્રીત એસી કીજીએ હાય કીએ જીવ જાય. હોય પ્રેમ એમાં ખોટી વાત એવા ઘણા એવી વાતો છે, એમાં આપણે નથી જવું. મારે તમને હવાણ કરાવી છે ભાઈ, આપણે કાંઈ ગંજાનની માંડવી નથી.
ભજન સંભળાય એમાં હારો શબ્દ પકડી લેવાય. અમારી વાતો બહુ સંભળાય નહીં, આ કાને કાઢીને સાંભળીને આ કાને કાઢી નખાય. આમાં શું છે પછી, આમાં હાવ હૈયે ન રખાય બહુ. અને હકીકત જો બહુ યાદ રાખવું જ નહીં, તો આ તમને બધું મોઢે થઈ ગયું તો અમારા ધંધા હાલે ડોહા. અમે ક્યાં ક્યાં વાત કરી શકીએ, એ તો અમને આવડ્યો તો અમારે હું ગળા પાકાવા. ખરેખર જો ભાઈ, ભજને અહીંયા નથી રહેતું, ભક્તિ અહીંયા નથી રહેતી, અને એમાંય ભગવાને કીધું તો કોઈ દી યાદ રહેતું જ નથી. ખરેખર સારી વાતો બહુ યાદ રહેતી જ નથી. પહેલે જ દિવસે ભગવાન કૃષ્ણએ અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું, 18 દીમાં 2 વાર ભૂલી ગયો. 2 વાર અર્જુન ભૂલી ગયો સાહેબ કે મારો રથ હાંકનાર કોણ છે. માં જશોદાને ભગવાન કૃષ્ણ મુખમાં સવુદ બ્રહ્માંડના દર્શન કરાવે અને તરત જ ભગવાન કૃષ્ણ એમની માયાને કહે કે મારી માં પહેલી ભૂલવાડી દે, નહીતર એ મને લીલા નહીં કરવા દે. નહીતર માં ભૂલી જાય જેના મુખમાં મેં સૌદ બ્રહ્માંડ, એટલે સારું ભૂલીએ જવું. બે વસ્તુ ભૂલી જાવી, એક કોકે કવેણ કીધું હોય એ ભૂલી જવું, અને બીજું એ ભૂલી જવું કોઈ ઉપર ઉપકાર કર્યો હોય ને એ તરત ભૂલી જવું ભલા માણે, જેથી કરીને ટેસ્ટથી જીવી શકાય. ભૂલતા આવડી જાય તોય મજા આવે, પણ આમ અમુક અમુક મેં કીધું એમ, મેં તમારે હું અહીં આનંદ કરાવવા આવ્યો છું. શ્રાવણ મહિનો ગભદિન પૂરો થઈ ગયો, જેવી રીતે શ્રાવણ મહિનો પૂરો થયો એવી રીતે આખો ભવ પૂરો થઈ જવાનો. મારો ભૂરો નાનો હતો, અમારો ભૂરિયો ભૂરો નાનો હતો ને મેરણભાઈ, ત્યારે એ એમ કહેતો કે આપણે જેથી પચા વલહના થાવું, માયાભાઈ મને કે આપણે જેથી પચા વલહના ભૂલો થાય તેથી એની પાસે BMW પલી છે. એક બાજુ BMW પલી છે, એક બાજુ રોલ્સ રોય પલી છે. આપદે મોટું ફામ છે. આ બધી એની કલ્પના, જેથી હું 50 વર્ષ નો થાય તેથી મારી પાસે કે રોલ્સ રોય ગાડી પડી છે, મારી પાસે BMW પડી છે, મોટો બંગલો હશે, મોટું ફામ હશે, સારી સારી બેંકમાં આપણા ખાતા હશે. આ બધા વિચાર હતા, એમાં આજે એનો એક જ વાત સાચી પડી, એ 50 વર્ષનો છે. આ વાતને ટેકે ટેકે પસાહે ભોગી ગયો. બોલો, બે માણા ટૂંકમાં સાહેબ બેઠેલા ને, બે આમ કાલા કાઢતા હતા કે હું તમારા વગર તો જીવી જ ન શકું, એટલે ઝીણો જોક છો ભાઈ. હા, એમાં એના પતિએ કીધું કે માની લે કે હું ગુજરી ગયો તો તું પછી શું કરે, એવું બોલો માં કાલા કાઢો માં, તમને હો વરના થાવ કે નહીં, પણ માની લે કે હું ગુજરી ગયો તો શું કરે, તાકે આપણી બધી સંપત્તિ વેચી અને મારી નાની બેન ભેગી રહેવા વહી જાઓ. ઓકે, પછી એની પત્નીએ કીધું કે માની લ્યો કે હું ગુજરી જાઉં તમે શું કરો, તા કે આગળ જ તાર બેનનો ફોન હતો. હવે આને પ્રેમ ન કહેવાય ભલા માના. હે, એ જીજેના ખાંભા રે કોઈ થી નો ખેવાણા રે રખો પાજે
રખોપા કરતા હોય એનો ખાંભો કોઈ ખેહવી ન શકે છે. આ ખોરડાના રખોપા રામ કરે છે. આ ખોરડાનો રખોપો ભગવાન બગડેશ્વર બેઠો છે એ કરે છે. એના રૂડા લગાડવાની વાત ન હોય, પણ જે વ્યક્તિ ગુરુના શબ્દ ઉપર જીવી જાય એને એનો ગુરુજી જીવાડી દે પછી. સાહેબ આવડો ગરાસ્યો અને બજરંગદાસ બાપા ક્યારેક ક્યારેક મન ફાવે એમ બોલે. હમણાં જ રણજીતભાઈને મેં સ્કૂલે બેઠા ત્યારે વાત એક બે પ્રસંગ કર્યા. વાતથી હું જાણતો હતો વાત, પણ મારે રણજીતભાઈના મુખે કરાવું છું વાત. શું કામ કે એ અહીંયાથી એમ કહેવાય કે મુંબઈ એટલી ઊંચાઈ માણા બેઠા છે, પણ હજી મૂળિયું ભૂલ્યા નથી ને. એની પાસે હું જોવરાવતો છું ભલા માણા, એની આંખમાં જળજળી આવતા હતા, બટુસી બાપુની વાત એ માણા કરતા હતા. સાહેબ દીકરો બાપની જેમ જયારે ભક્તિની વાતો કરતો હોય ને રૂડો બહુ લાગે ભલા માણા. બાપા એમ કે તારે હાલીને આવવાનું છે ગરાસિયા હૈદરાબાદ, તારે હાલીને આવવાનું છે બગડાને. અને એકવાર હાલીને આવતા હતા અને આ ભાવનગરના ક્યાં ગયા માળી અને બાપા, એ ગાડી લઈને આવતા હતા અને બટુકસિંહ બાપુ રસ્તામાં બેહાડી લીધા. હવે ગાડી તો એ બહાર મૂકીને આવ્યા હતા, ખબર નથી શેમાં આવ્યા એ, પણ જેવા એમ કહેવાય બાપા પાસે આવ્યા ત્યારે પહેલું જ બાપાએ કીધું કે આને તે જ્યાંથી બેહાડે ત્યાં પાછું મૂકીએ. સાહેબ જે ટોકરું ખાઈ એકે ને, અને સદગુરુ જોતો હોય છે કે આ માટલું કાચું છે પાકું છે, અને મારે બરોબર ટકોરા મારવા છે ભલા માને. અને ટકોરા જેને લાગ્યા છે, મારી બહુ નાની ઉંમર મુંબઈ હતો, મેં હમણાં જ આગળ બેઠા હતા ત્યારે ભાઈને બેઠા ત્યારે યાદી થઈ. સાહેબ હું આઠમું ભણતો ત્યારની વાત કરું તમને, ત્યારે હું મુંબઈ બોરીવલીમાં, અને દર શનિવારે ત્યાં સંતવાણી થાય. બટુકજી બાપુ બેઠા હોય, નંદુભાઈ બેઠા હોય, ક્યારેક ક્યારેક કાનદાસ બાપુ ગાતા હોય, ક્યારેક નાયણ બાપુ બેઠા હોય, એમણામાં ભારતી બેઠકમાં સાહેબ. અને એક બાજુ સાધુડાવ છે એ હલાખ નિરંજન જય ગિરનારી, અને ધુબાકા એમ કહેવાય સલમુના પડતા હોય. આ ચિત્ર મેં નાની મારી આંખે જોયેલું છે ભલા મને કઈ. જ્યાં ભજન હોય, અમે લંડન મારો કાર્યક્રમ ટિકિટ શો હતો ને રણજીતભાઈની, ત્યારે મેચ જોવા આવેલા ને એને ખબર પડી કે મારો પ્રોગ્રામ છે લંડનમાં, એને તાજના સાક્ષી છે, એટલું માણા ટિકિટ લઈને આવેલો હતું. અને પછી અમે એ ભૂલી ગયા કે ટિકિટ શોમાં બેઠા છીએ કે સમાડીના પ્રોગ્રામમાં બેઠા છે, એ ભૂલાઈ ગયું હતું, એના સાક્ષી છે. કહેવાનો મારો અર્થ છે કે એ જે માણા જેનું, અને મેં મારે ટૂંકી જ વાત લેવી છે, જ્યાં સુધી ભક્તિ ન લાગે ત્યાં સુધી પુરુષ રૂડો ન લાગે. અને એ ભક્તિની ભેગું એ પછી ભક્તિ આવી જાય તો એ ભક્તિ છે, તમારા હુરા તનનું રખોપું કરતી હોય છે. ચૌદક વર્ષની ઉંમર મહારાણા પ્રતાપની સાહેબ, જો ભક્તિ કેવી અસર કરતી હોય એ વાત કરું છું. આપ ચૌદક વર્ષની ઉંમર છે એની, અને બુંદી ઉપર એમ કહેવાય મોગલોનો ધીરે 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 કબજો જામમાં મળ્યો, અને 14 વર્ષનો રાજપૂત, 14 વર્ષનો મહારાણો પ્રતાપ એમ કહેવાય બેરમ ખાન ને ન્યાલી હટાવે છે, બેરમ ખાન ને મારીને કાઢી મૂકે છે. અને બેરમ ખાન એમ કહે છે કે પ્રતાપ તું મને મારી નાખ, મને જીવતો જવા દે માં, કારણ કે હું જીવતો જઈશ તો અકબર મને જીવતો નહીં રહેવા દે. ટૂંકમાં એને જીવતો કાઢે છે, અને એ યુદ્ધમાં મહારાણા પ્રતાપના 3 અંગત મિત્રો ગુમાવવા પડે છે. એને 3 મિત્રોના, એમાં એક એને મિત્રને એની લાશ એમ કહેવાય બહેરમ ખાન મોકલે છે, અને મહારાણા પ્રતાપના પિતા રાણા ઉદયસિંહ એમ કહેવાય કે મહારાણા પ્રતાપની નજરને જોઈ જાય છે, એની કડકસલીને પારખી જાય છે, અને હુકમ છૂટે છે કે જેમ રાજના માણસને જેમ સન્માનથી એમ કહેવાય કે એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે, એવી રીતે રાજ તરફથી એનો અગ્નિ સંસ્કાર કરો. અડધો અગ્નિ સંસ્કાર પૂરો થાય છે ત્યારે મહારાણા ઉદયસિંહ જેમ કહે છે કે હવે પ્રતાપને એકલા તે રહેવા ગયો, બાકી બધા વૈયાઓ. અને મહારાણા પ્રતાપ એકલા શમશાને ઊભા હોય છે અને એના મિત્રને અગ્નિદાહ દેતા હોય છે, અને ત્યારે એક અંદરથી એક પુકાર આવે છે, હાય હાય હાય, મારા હાથમાં તલવાર છે, ત્યારે મારા મિત્રોને મારે ગુમાવવા પડ્યા છે ને, આજ મહારાણો પ્રતાપ મારા મિત્રના અગ્નિની સાક્ષીએ આજ પ્રતિજ્ઞા લે છે કે મહારાણો પ્રતાપ કોઈ દી હાથમાં હથિયાર નહીં લઈ. આયા બરોબર
પેલાને પ્રતિજ્ઞા લેવી, અહીંયા ઇમરજન્સી. એમ કે ભાઈ, રાણા ઉદયસિંહ એમના પિતાએ કચેરી બોલાવે છે અને કહે છે કે પ્રતાપ એકલા એકલા વ્યા જાય છે ત્યારે થોડીક તકલીફ પડે છે, પણ આજ ઘોષિત કરું છું કે એક બટાલ એક સેનાના સેનાપતિ પ્રતાપ હશે. બધા એનો મત એક થયો. અને એવામાં મહારાણા પ્રતાપ એમ કહેવાય કે કચેરીમાં હાજર થાય છે ને એટલું કહે છે કે પિતાજી માફ કરજો, આજ પછી કોઈ દી મહારાણા 14 વર્ષની ઉંમર છે સાહેબ, આજ પછી કોઈ દી મહારાણા પ્રતાપ હાથમાં હથિયાર નહીં લે. પ્રતાપ શું કહો છો? આપ આપના સ્વયંકક્ષમાં જાઓ, આપની માનસિક સ્થિતિ બરાબર નથી. અને એના સ્વયંકક્ષમાં જ્યાં જાય છે અને મહારાણી જીવંતિકાબાઈને કહે છે કે પ્રતાપે આવી પ્રતિજ્ઞા લીધી અને તેથી આ દેશની ક્ષત્રિયાણી જઈને એટલું કીધું કે પ્રતાપ આ માટે મેં તને ગીતાના પાઠ ભણાવ્યા છે, આ માટે મેં તને રામાયણના પાઠ, આ માટે મેં એકલિંગજીની પ્રાર્થના શીખવાડી છે તને. માં હું પ્રતિજ્ઞા લઈ ચૂક્યો છું, મારે ટૂંકી વાત સાહેબ. અને પછી મહારાણો પ્રતાપ અટારી ઉપર ટેલે છે, એના મિત્રોની યાદી આવે છે અને એવામાં એક સંઘ નીકળે છે. કોઈના હાથમાં કડતાલ છે, કોઈના હાથમાં એકતારો છે, કોઈના હાથમાં મંજીરું છે. હરે રામા હરે રામા રામ રામા હરે હરે, ધીરે ધીરે સંઘ હાલ્યો જાય છે. મહારાણા પ્રતાપ ના કાને શબ્દ અથડાય છે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણ હરે હરે. એ હરે રામ હરે રામ 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 હરે હરે. ભાવથી 2 મિનિટ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. હરે કૃષ્ણ 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 હરે હરે. એ હરે રામ હરે રામ 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 હરે હરે. સંઘને જાતો જોયો અને માં જીવંતિકાબાઈને મહારાણા પ્રતાપ પૂછે છે, માં લોકો ક્યાં જાય છે? બેટા એ મીરામાને મળવા જાય છે. માં મીરામાં કોણ હતા? બેટા તારા મોટા માં હતા. ઓ તો માં એ શું કરે છે? ત્યાં કે કૃષ્ણની ભક્તિ કરે છે બેટા. એ વાતમાં મારે બહુ ઊંડું નથી જવું, આખી બહુ મોટી વાત છે. પણ એને કહે છે કે મીરામાં અત્યારે કૃષ્ણમય છે, આ બધા એના ભક્તો છે. તેથી મહારાણા પ્રતાપ એમ કહે છે કે માં તો હવે હું હાથમાં એકતારો ન લઈ શકું, હું મીરામાં પાસે ન જઈ શકું. જ્યાં એટલી વાત કરે છે એમાં એમના નાનામાં એમને પણ એક દીકરો છે, એનું નામ જગમલ છે. એને અકબર ખટકે, પ્રતાપ ખટકે છે કે જો પ્રતાપ જો એમ કહેવાય કે મેવા એમ કહેવાય કે મેવાડમાંથી વૈયા જાય તો આનો પછીનો વારસદાર મારો દીકરો બની શકે. એટલે તરતી દોડીને આવે છે કે નહીં પ્રતાપ, તારે તો ભક્તિ જ કરવી જોઈએ. અને જીવંતકાબાઈને કહે છે જીજા, જીજાનો અર્થ થાય છે મોટી બેન. મોટી બેનને જીજા આપણે તમને ન મારે અહીં ચોખવટ કરવાની હોય. શિવાજીના માનું નામ હકીકતમાં શું છે એ ખબર જ નથી. મૂળ જીંજા મોટી બેન, એની ઉપર લે આવ્યું જીંજાજી. મોટા હોય એને જીજી, ઈથી મોટા હોય એને દાજી, ઈથી મોટા હોય એને દાજીરાજ. જીંજા હું પ્રતાપને મૂક્યા હું મીરામાં પહાણ. તેથી આ દેશની ક્ષત્રિયાણીનો મરોડ બદલાણો ને એટલું કીધું, આપ આપના દીકરાને હાચવો, મારા દીકરાને હું મૂકવા જઈશ મીરા બાપા. હાલ પ્રતાપ તને મૂકી જાઓ.
ટૂંકી વાત લઉં સાહેબ, એટલે કહેવાય કે માં જીવંતિકા બાઈ એમ કહેવાય કે 14 વર્ષના પ્રતાપને લઈ અને માં મીરાના દરબારમાં જાય છે અને માં મીરાને વંદન કરીને કહે છે કે માં પ્રતાપને તને હોપાવી છે. હું રાજી થઈ, કોક તો મેવાડમાંથી આવ્યું. માં મૂકીને હાલતા થાય છે. હવે મીરામાં કહે છે, પ્રતાપ શું કરવા માગો છો? કે માં તારી ઘોડે મારે ભક્તિ કરવી છે. હું કયક કેટલા ના લોય હું રક્ત વહાવીશ. હવે મારથી મારા મિત્રો ગુમાવ્યા પછી મારા હાથમાં તલવાર નથી રહેતી. માં હું ધ્રુજી જાઉં છું. મને મારા મિત્રો એમ કહે છે કે શું કામ અમે ગુમાવ્યા અમને તે? ભક્તિ કરવી છે. હા, લ્યો આ પાત્ર. આ પાત્રમાં તમારા ઘરેણા છે એ મૂકી ગયો અને માં હાલ્યા જાય છે અને દીયાઓ. અને મહારાણા પ્રતાપ એમ કહેવાય કે પોતાના ઘરેણા ઉતારી અને માને દઈ અને પાછા આવે છે. અને પછી મીરામાં એમ કહે છે કે લે હવે આ પાત્ર. અને ભગવો વેશ જેથી એમ કહેવાય કે 14 વર્ષના યુવાની રાજપૂત એમ કહેવાય કે ભગવો લુગડું જેથી એમ કહેવાય ધારણ કર્યું. બાલ યોગી કેવો લાગતો હશે? મહારાણા પ્રતાપ જો હાથમાં સમસેર લઈ લે તો દુશ્મનોના ગાત્રો ગળી જતા હોય. અને એ જ હાથમાં જેથી એમ કહેવાય ભિક્ષા પાત્ર લઈ લે. જાઓ ભગવાન કૃષ્ણને મારે ભોગ ધરવો છે, ભિક્ષા લઈ આવો. અને કહેવા ગયો, સાહેબ કોઈ સમાજમાં બીજું ઓળખતું નથી અને એમ કે કોઈ બાલ યોગી છે. જ્યાં જઈને ઉભા રે ત્યાં જઈને એકલો કાળો કકડાટ કે યોગીરાજ અમે તમને શું આપીએ, મોગલો અમારી પહેલી બધું લૂંટી ગયા. જ્યાં જાય ત્યાં એક જ રાડે, મોગલો અમારી પહેલી બધું લૂંટી ગયા અમે તમને શું આપીએ. અને એમાં એક ઘરે જાય છે અને ત્યારે એ પરિવાર એમ કહે છે કે આપ યોગીરાજ અમારા ઘરે આવ્યા છો, આંગણેલી ખાલી કઢાય નહીં, હમણાં જ મેં ગાય દોઈ છે, મારા છોકરા ભૂખ્યા છે. પણ મારે આંગણેલી સાધુ ભૂખ્યો જાય તો અમારું આંગણું લાજે. લ્યો આ એટલું દૂધ લેતા જાઓ, ભગવાનને ધરી દેજો. અને એ દૂધ પાત્રમાં લઈને આવે છે. એમાં મુગલના માણસો હામા મળે છે અને મુગલના માણસો એમ કહે છે કે એ બાબા જે હોય આપી દે, નકર મારી નાખશું. સાહેબ કહેવા ગયો એને ખૂબ મહારાણા પ્રતાપને મારે છે, દૂધને હાચવે છે, છતાં એક એમ મુગલે બાજુમાંથી ઘોડું ચડાવી અને પગનું ઠેબું મારીને જે એમ કહેવાય કે પાત્ર ઉડાડ્યું, પાત્ર તૂટ્યું. અને એટલે એવા ઠીકરાની અંદર થોડુંક એવું દૂધ વધેલું એ દોડીને લઈ લે છે, ઠીકરા ભેગા કરી અને લોહી લુહાણ હાલતમાં મહારાણા પ્રતાપ મીરામાં પહાવીને ઊભા રહે છે. માં હું મેં બહુ ધ્યાન રાખ્યું પણ આવી રીતે માણસો હામાં મળ્યા ને એટલે મને થોડીક આવી તકલીફ થઈ. કે ના પ્રતાપ, ભગવાન તો ભાવનાનો ભૂખ્યો હોય, કેટલું લાવ્યો એ મહત્વનું નથી, ધરી દે મારા ઠાકુરને અને પડદો પાડી દે. અને પડદો જ્યાં પાડે છે કે હવે મારો ઠાકુર ભોગ ધરી એમ કે બાકી જમી રહ્યો છે ભગવાન. કે માં એટલામાં જમે કે હા જમે, કે માં હું કેમ હાચું માનું તક તો પ્રતાપ હટાવ પડદો અને જોઈ લે મારો ઠાકુર કેવી રીતે જમે છે. અને મીરામાએ જેથી કૃષ્ણનો સાક્ષાત્કાર કરાયો અને ભગવાન સપન ભોગ જમતો હતો બેઠો બેઠો. અને આમ કહેવાય પ્રતાપની આંખો વિચાઈ ગઈ અને માં મીરાના ચરણમાં પડી જાય છે. પ્રતાપ ઊભા થા બેટા, ઊભો થા પ્રતાપ. અને એમાલી એમ કહેવાય કે જે ભગવાનને ભોગ ધરાયેલો હતો એમાલી એમ કહેવાય પ્રસાદ હાથમાં લઈ અને કીધું કે લે પ્રતાપ થોડોક પ્રસાદ લઈ લ્યો. કે માં હું રક્તથી તરબોળ છું, હું સ્નાન કરી આવું પછી પ્રસાદ લઉં. અને તેથી મીરામાએ કીધું કે એક તારાની જવાબદારી હું રાખીશ પ્રતાપ, પણ ક્ષત્રિયનો દીકરો તો છે ને, રક્ત સ્નાન વાળો હોય એ જ મને રૂડો લાગે. ગાંડા તારે અને માળા લેવાની જરૂર નથી. અને પછી હાથમાં સમસેર જો મહારાણો લેતો હોય અને એ જ મીરામાં પાસે અકબર પણ આવે છે અને પ્રતાપ પણ આવે છે. અને અકબર ને એમ કીધું કે જા બેટા. અકબર પણ પગમાં ઝૂકી જાય છે અને અકબર પોતાની ડોકમાલી માળા કાઢીને એટલું કહે છે કે માં મીરા મેં સાંભળ્યું છે કે આપ કોઈનું કાંઈ લેતા નથી, પણ હું આપને નથી દેતો, એક મારા તરફથી આ કૃષ્ણના ચરણમાં પ્રસાદી ચડાવી ગયો અને મને આશીર્વાદ આપો કે જા પ્રતાપ, તને કોઈ જીતી નહીં શકે. અને પછી પ્રતાપ આવે, જા અકબર તને કોઈ જીતી નહીં શકે. અને પછી પ્રતાપ આવે ત્યારે માં એમ કહે છે કે જા પ્રતાપ, તને કોઈ હરવી નહીં શકે, આ જગતમાં કોઈ નહીં, પાપની તાકાત નથી. અને આખી જિંદગી આ બે બહુ મેવાડ બાજુ ઓછો મહારાણા પ્રતાપની સામે અકબર આવ્યો છે એનું કારણ એ છે કે કારણ કે બે મીરામાના શિષ્યો છે. ભલા માણા ભક્તિ કોને ન હલાવીએ કે ભલા માણા.